नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ. કે સમાચારોની શરૂઆત યુવરાજસિંહના સાળાની ધરપકડથી. યુવરાજના સાળાને થોડીવારમાં ભાવનગર લવાશે. એસઆઈટીએ સુરતથી કાનભા ગોહિલની કરી છે ધરપકડ. युवराज ने तना साळाने कोर्टमां रजू कराई शके छे. भावनगर थी महत्वना समाचार. भावनगर डीएसपी ऑफिस में युवराज ने रखायो छे. डीएसपी ऑफिस में चाली रही छे हजी पण युवराज नी पूछपरछ. विद्यार्थी नेता युवराज सिंह जाडेजा नी धरपकड़ बाद तना साळा कानभा गोहिलनी पण सूरत खाते धरपकड़ करवामां आवी छे. युवराज सिंह वती तना साळा कानभा गोहिल द्वारा डमीकांड में रूपया लेवामां आव्या होवाना आक्षेप थया छे. कानभानी सूरतथी धरपकड़ करवामां आवी छे. कानभा ज्यां छुपायो हतो ते स्थळे न्यूज 18 नी टीम पहोंची हती. गोपीपुराना पाल विहार एपार्टमेंट में कानभा रोकायो हतो. अहीं आवेल एपार्टमेंट में फ्लेट नंबर 401B में रोकायो हतो. मित्र विक्रमपालना फ्लेट में कानभाए रात्रि रोकाण कर्युं. वेलनाजथी ते सीधो अठवा स्थित गोपीपुरा खाते आवेल पाल विहार एपार्टमेंट में रहता विक्रमपालना घरे आव्यो हतो. ज्यां मळेल इनपुटना आधारे पोलीस अहीं पहोंची. ज्यां जोरथी दरवाजो खड़ाव्यो. दरवाजो न खोलता पोलीसे बादमां पाड़ोशीनी मदद लीधी. ज्यां पोलीसे दरवाजो खोलावी कानभानी धरपकड़ करी. तो रमीकांडमां खंडणी केसमां अत्यार सुधीनो सौथी मोटो खुलासो. युवराजना साळाना आश्रय स्थाने न्यूज 18 गुजराती पहोंच्यू. सूरतना अठवा विस्तारमां रोकायो हतो आरोपी कानभा. गोपीपुराना पाल विहार एपार्टमेंट में रोकायो हतो. कानभा फ्लेट नंबर 401B में मित्रना घरे रोकायो हतो. मित्र विक्रम पालना फ्लेट में रोकायो हतो आरोपी कानभा. फिल्मी डबे पोलीसे कानभा ने दबोची लीधो छे. पाड़ोशीनी मदद लेवामां आवी. सीसीटीवी में आप जोई रह्या छो कई रीते कानभा ने लईने लई जवामां आवी रह्यो छे. बिपिन त्रिवेदीना आरोपो अंगे सौ पहला हतो अहेवाल न्यूज 18 गुजराती पासे. डमीकांडमां खंडणी केसमां पळेपळनी खबर न्यूज 18 गुजराती पर. दमीकांडमां खंडणीना आरोप. धरपकड़नो दौर. सूरतथी युवराजना साळा कानभानी धरपकड़. कानभा गोहिलनी धरपकड़ना सीसीटीवी न्यूज 18 गुजराती पर. सवारे 7:55 कानभा गोहिलने दबोचायो. न्यूज 18 पर सौ पहला कानभानी धरपकड़ना सीसीटीवी दर्शकोने अमे बताव्या हता. તો એ સમયના સીસીટીવી છે કે જ્યારે કાનભાને લઈને ભાવનગર માટે લઈ જવામાં આવી રહ્યો હતો. સુરતમાં મિત્રને ત્યાં આગળ રોકાયો હતો કાનભા. કે સૌથી વધારે મહત્વની વાત, આસપાસના પડોશમાં પણ નહોતી ખ્યાલ કોઈને કે કોણ છે આ વ્યક્તિ, ક્યાંથી આવ્યો છે. પરંતુ પડોશી સાથેની પૂછપરછ બાદ વધુ પોલીસ ફોર્સ આવી અને ત્યારબાદ દરવાજોને ધક્કો મારી તોડી અને ત્યારબાદ કાનભાને પકડવામાં આવ્યો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસે મેળવીશું, કારણ કે ભાવનગરમાં લઈ જવામાં આવી રહ્યા છે કાનભાને. કાનભા ટૂંક સમયમાં પહોંચશે નીતિન, પરંતુ યુવરાજસિંહ હજી પણ જે પૂછપરછ હજી પણ યથાવત છે. શું અપડેટ છે નીતિન તેને લઈને? જે વાત કરીએ તો હજી સુધી કાનભા ભાવનગર પહોંચ્યા નથી, પરંતુ થોડા સમયમાં એટલે કે એકાદ બે કલાકની અંદર છે કાનભા અને ડીએસપી ઓફિસની પાસે લાવી શકે છે અને ત્યાં જ સીટની ઓફિસ છે એટલે કે એસઓજીની ઓફિસ છે ત્યાં તેમને લાવશે. કાનભા છે તેને ક્રોસ વેરિફિકેશનમાં બેસાડવામાં આવશે. વહેલી સવારથી જ તે નિલંબટ પોલીસ સ્ટેશનમાંથી યુવરાજને ઉપાડી અને સીટની જગ્યાએ લાવવામાં આવ્યા છે. એટલે ચોક્કસ કહી શકાય કે કાનભા, યુવરાજસિંહ અને અન્ય બે જણોએ જે આક્ષેપ કર્યા છે, બિપિન અને લાડવા, આ ચારેયને સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે, ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. એટલે ચોક્કસ કહી શકાય સિદ્ધાર્થ કે હજી ઘણા મોટા ખુલાસા થઈ શકશે. કારણ કે યુવરાજે ગઈકાલે જે માહિતી આપી હતી તે માહિતીમાં આઈજીનું કહેવું હતું કે તે પોતે સચોટ જવાબ આપી શકતા નથી, પોતે ગોળ ગોળ વાત કરી રહ્યા છે. ત્યારે સમગ્ર બાબતને લઈ અને સબૂતના આધારે યુવરાજ પર પહેલા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ત્યારબાદ યુવરાજની મોડી રાત્રિ એટલે કે 1:20 તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમનું મેડિકલ ચેકઅપ કરાવીને શહેરના નિલંબક પોલીસ સ્ટેશનમાં યુવરાજને મોકલી દેવામાં આવ્યો હતો. વહેલી સવારે તે સીટની ઓફિસ એટલે કે ડીએસપી ઓફિસ છે ત્યાં તેમને લાવવામાં આવ્યો હતો. એટલે ચોક્કસ કહી શકાય કે જયારે આ કાનભા છે તેમના શાળા છે તે અને અન્ય જે લોકો છે તેમને પોલીસે દબોચી લીધા છે, તે લોકોને સામસામે બેસાડી વેરિફિકેશન ક્રોસ વેરિફિકેશન કરશે અને અન્ય પણ ખુલાસા થઈ શકશે. જી, સૌથી વધારે મહત્વની વાત નીતિન, યુવરાજસિંહની હજી પણ પૂછપરછ ચાલી રહી છે, તેને લઈને કોઈ જાણકારી ક્યાં રાખવામાં આવી યુવરાજસિંહને તે પણ આપ જણાવશો? યુવરાજસિંહની વાત કરીએ તો મારી પાછળનો જે વિસ્તાર દેખાય છે જે નેત્રનો વિસ્તાર છે, મારી પાછળનો જે આ વિસ્તાર છે નેત્ર વિસ્તાર,
આ જે સીસીટીવી માટેનું જે બિલ્ડિંગ છે ત્યાં વહેલી સવારથી જ યુવરાજસિંહને લાવી અને ત્યાં રાખવામાં આવ્યા છે અને ત્યાં તેને પૂછપરછ કરવામાં આવી છે. જમવાનું પણ તમને બપોરના સમયમાં પ્રશાસક દ્વારા આપવામાં આવ્યું હતું. એટલે ચોક્કસ કહી શકાય કે હજી જયારે તેમના શાળા અને અન્ય બે વ્યક્તિઓને અહીં લાવવામાં નથી આવ્યા એટલે હજી યુવરાજસિંહની પૂછપરછ હજી પણ થઈ શકે મતલબ ચાલુ છે અને હજી કોઈ પણ નવી બાબત છે તે સામે આવે તો તેમને આ જયારે કાનભાને અને અન્ય લોકોને જયારે સામે લાવવામાં આવશે ત્યારે અને જે ક્રોસ વેરિફિકેશન છે તેમાં પોલીસને હજી પણ વધુ સફળતા મળે એવી ચોક્કસ પ્રાથમિક દ્રષ્ટિએ જે શક્યતા છે તે જણાવી રહી છે. અને આ સંદર્ભને લઈ અને ત્યારબાદ ભાવનગર એસપી છે ડોક્ટર રવિન્દ્ર પટેલ તે અથવા તો રેન્જ આઈજી છે તે પોતે પ્રેસ કોન્ફરન્સ યોજી અને આ અંગે મીડિયાને સંબોધન કરશે. નીતિન, મહત્વની વાત હતી, ગઈકાલે ભાવનગર પોલીસ રેન્જ આઈજીનું કહેવું હતું કે બંને શાળા સામે ધરપકડને લઈને કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ફક્ત એક શાળા પૂરતી કાર્યવાહી છે કે બીજા શાળાને પણ સાણસામાં લેવામાં આવશે? લાગી રહ્યું છે સંપર્ક નથી થઈ રહ્યો, તેમની પાસે જઈશું, તેમની પાસે વધુ માહિતી પણ મેળવીશું. ફરી વખત જોડાઈ ગયા છે નીતિન. બીજો જે શાળો હતો તે પણ મહત્વની ભૂમિકામાં હોવાની વાત છે, તેની સામે કોઈ કાર્યવાહીને લઈને અપડેટ? ચોક્કસ વાત કરીએ, જયારે તેઓ ભાવનગર આવી જશે એટલે પોલીસ પાસે તેમના પૂરતા એવિડન્સ છે તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. એટલે તેમના શાળા જે છે ત્યાં તોડકાંડ મામલામાં મુખ્ય ભૂમિકાઓમાં હોય છે તેવા દાયરામાં છે, શંકાના દાયરામાં છે. અને પોલીસનું કહેવું છે કે પોલીસ પાસે તેમના લઈને પર્યાપ્ત તેમની પાસે સાંવેધાનિક જે દસ્તાવેજો છે તે પોલીસ પાસે છે એટલે પોલીસ ચોક્કસ તેની પર પણ કાર્યવાહી કરી શકે છે અને તેને પણ આરોપી બનાવી શકે છે. જી, આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાલમાં ભાવનગરથી અપડેટ મળી રહી છે, પોલીસ પાસે પૂરતા પુરાવા છે, કાનભા ગોહિલ કે જે યુવરાજનો શાળો છે તેને સુરતથી લઈ લેવામાં આવ્યો છે એસઆઈટી તરફથી અને તેઓ હવે ભાવનગર તરફ રવાના થઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં તેની પણ પૂછપરછ જે તે આગળ ધરવામાં આવશે હાથ. અને સૌથી વધારે મહત્વની વાત, યુવરાજસિંહની પૂછપરછ હજી પણ કરવામાં આવી રહી છે. અન્ય બે આરોપીઓ બિપિન ત્રિવેદી અને રાઘાવાળા જે છે તે ક્યાં છે તેને લઈને પણ સૌથી વધારે મહત્વની વાત એ છે, કારણ કે પોલીસે પકડી લીધા છે, ક્યાં પૂછપરછ કરવામાં આવી રહી છે તેને લઈને હજી સુધી કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ શકી. તો ડમીકાંડમાં ખંડણીના આરોપમાં યુવરાજસિંહના શાળા કાનભા ગોહિલની પણ સુરતની ધરપકડ થઈ છે. કાનભા પર ખંડણીના આરોપમાં સંડોવણીના આરોપ છે. આરોપી કાનભાની ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા વિક્ટોરિયા પ્રાઇમમાં ઓફિસ આવેલી છે. આ એ જ ઓફિસ છે કે જ્યાં યુવરાજસિંહ દ્વારા રૂપિયાની લેવડ દેવડ માટે મીટિંગ થઈ હતી, જેમાં યુવરાજસિંહના બંને શાળા અને અન્ય ડમી વિદ્યાર્થીઓના નામ ન ખોલવા પૈસાની માંગ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો હાલના એ સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે, સવારે 7:55 કે જ્યારે યુવરાજસિંહના શાળાને લઈ જવામાં આવ્યો, સીસીટીવીમાં તે ઘટના સમગ્ર કેદ થઈ ગઈ હતી. પોલીસ ફિલ્મી ઢબે તેની ધરપકડ કરી હોવાની જાણકારી છે. સૌથી પહેલા દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, ખ્યાલ આવ્યો કે આ મકાન વિક્રમ પાલ નામના વ્યક્તિના નામે છે, દરવાજો ખોલવામાં નથી આવી રહ્યો. પોલીસે આડોસ પાડોશમાં પૂછપરછ કરી અને ત્યારબાદ આ મકાન માલિક વિશે જાણકારી મળી, પરંતુ મકાન માલિક તો અહીંયા રહેતા નથી, તો પછી આ ઘરમાં રહે છે કોણ? તેને લઈને પોલીસે વધુ ફોર્સ બોલાવી દરવાજાને બળજબરીપૂર્વક ખોલવામાં આવ્યો અને અંદરથી આવ્યા કાનભા, જેને લઈને પોલીસ તુરંત રવાના થઈ ગઈ અને સુરતથી રવાના થઈ કાનભાને લઈ અને ભાવનગર આવવા માટે નીકળી ચૂકી છે. અંદાજિત 1-2 કલાકની અંદર તેઓ ભાવનગર આવશે કાનભાને લઈને, તેની પૂછપરછ કરવામાં આવશે. બીજી તરફ યુવરાજસિંહના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા હતા કે જ્યાં આગળ યુવરાજસિંહની હજી પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ગઈકાલે રેન્જ આઈજી જે રીતે જણાવી ચૂક્યા છે કે જવાબ ગોળ ગોળ આપવામાં આવી રહ્યા છે, કોઈ સચોટ જવાબ નથી મળી રહ્યા, જેને લઈને બધું પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ વિક્ટોરિયા પ્રાઇમ કે જેમાં ઓફિસ આવેલી હતી, જ્યાં આગળ 1 કરોડ રૂપિયાની ખંડણીની વાતચીત કરવામાં આવી હતી, એ વાળી જગ્યાએ પહોંચ્યા હતા ન્યૂઝ 18 ગુજરાતીના ટીમ અને સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને ઓફિસની વિશે માહિતી મળતા એ પણ જાણકારી મળી રહી છે કે અહીંયા આગળ મીટિંગ થઈ હતી, પરંતુ આ મીટિંગની અંદરનો મુખ્ય ઉદ્દેશ શું હતો તે હવે પોલીસ પાસે છે. પોલીસ પાસે પુરાવા હોવાની વાત ગઈકાલે ખુદ રેન્જ આઈજી ગૌતમ પરમાર કરી ચૂક્યા છે અને તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે 1 કરોડની જે લેવડ દેવડ થઈ, જેમાં પીકે પાસેથી 45 લાખ લેવામાં આવ્યા, પ્રદીપ બારૈયા પાસેથી 55 લાખ લેવામાં આવ્યા, તે કેવી રીતે કોની પાસેથી પ્રદીપ બારૈયાને પીકે લાવ્યા હતા તે પણ મહત્વની વાત છે. સુરતથી કાનભાના ધરપકડ મામલે વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ઘર માલિક કાનભાને મોપેડ પર લેવા ગયો હતો, આ સીસીટીવી પણ મળ્યા છે કે ઘર માલિક કાનભાને મોપેડ પર લેવા ગયો, કાનભા મોઢા પર માસ્ક બાંધીને આવ્યો હતો જેથી કોઈને ખ્યાલ ના આવે. રાત્રિના 12:06
આ સીસીટીવી હોવાની જાણકારી છે. નવા સીસીટીવી આવ્યા છે સામે. ન્યૂઝ 18 ગુજરાતી પર આ સીસીટીવી. એક કાળા કલરની બેગ પણ હતી કાનભા પાસે. સુરતથી કાનભા ધરપકડ મામલે નવા ખુલાસા થઈ રહ્યા છે. ઘર માલિક કાનભાને મોપેડ પર લેવા ગયો. કાનભા મોઢા પર માસ્ક બાંધીને આવ્યો. રાત્રિના 12:06 ગોપીપુરામાં આવ્યો હતો. નવા સીસીટીવી આવ્યા છે આ સામે. સાથે એક કાળા કલરની બેગ પણ જોવા મળી રહી છે. આ બેગ કઈ હતી, શેને લઈને હતી તે હજી જાણમાં નથી આવ્યું. પરંતુ આવી જ એક બેગ સીસીટીવીમાં થોડા દિવસો પહેલા જ્યારે પૈસાની લેવડ દેવડ થઈ હતી નેક્સોનની અંદર ત્યારે પણ જોવા મળી હતી. હવે પોલીસ તેને લઈને પણ પૂછપરછ કરી શકે છે. જે મિત્ર હતો કે જેના ઘરે તે રોકાયા છે, શું આ એ જ મિત્ર છે કે જે તેને મોપેડ ઉપર લેવા ગયો હતો? સીસીટીવીની અંદરના દૃશ્યોથી એ સમજવું મહત્વનું થઈ જશે. કારણ કે રાત્રિના ગઈકાલ 22/4/2023 રાત્રિના 7:30 આ દૃશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. યુવરાજસિંહની ધરપકડને લઈને વિદ્યાર્થીઓમાં રોષ છે. અમદાવાદમાં એનએસયુઆઈનો વિરોધ. ગુજરાત યુનિવર્સિટી બહાર એનએસયુઆઈએ વિરોધ કર્યો છે. યુવરાજસિંહને મુક્ત કરવા એનએસયુઆઈની માંગ છે અને રોડ પર તે ઉતરી આવ્યા છે. સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે. યુવરાજસિંહના સમર્થનમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈએ દેખાવ કર્યા હતા. વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવતા યુવરાજસિંહને મુક્ત કરવા માંગ કરી. પોલીસ એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી. જે ધરપકડ કરવામાં આવી છે, જે ફરિયાદી હતા તેમને આરોપી બનાવવામાં આવ્યા અને જે આરોપી હતા તેમને સાક્ષી બનાવી યુવરાજસિંહ ઉપર જે ખોટો કેસ કરવામાં આવ્યો છે, આમાં મોટા માથા જીતુ વાઘાણી અને આશિષ વોરા નું પ્રી પ્લાનિંગ હતો. બિપિન ત્રિવેદીએ જે સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા તે બિપિન ત્રિવેદીના 4 દિવસ પહેલાના લોકેશન મીડિયાની સમક્ષ આપવામાં આવે. રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી. દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી. અમદાવાદ ગાંધીનગરમાં ગરમી રહેશે યથાવત. બારિશ રહેગા સાઉથ ગુજરાત મેં એક્સપોર્ટ કરે. ઇવન મેં જૈસે ભલે કાટેશ્વર વાણી હૈ વો સાઉથ ગુજરાત મેં હી જૈસે હમ એક્સપોર્ટ કરે જો ડાંગ તાપી નર્મદા ડિસ્ટ્રિક્ટ મેં ઓર ડે 5 મેં કાટેશ્વર વાણી નહીં બટ વડોદરાના અલકાપુરીમાં કોમ્પ્લેક્સમાં આગ લાગી છે. ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં ઓફિસમાં આગ લાગી. ચોલામંડલમ ફાઇનાન્સની ઓફિસમાં આગ લાગી હોવાની જાણકારી છે. આગ લાગી ત્યારે ઓફિસમાં 40 કર્મીઓ હતા હાજર. ફાયરની ટીમે તાત્કાલિક તમામને બહાર કાઢી લીધા. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન. આગમાં ડેટાનો નાશ થયાની ભીતિ. તો અમદાવાદથી મહત્વના સમાચાર. પીરાણા પીપળજ રોડ પર આગ લાગી છે. પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ. ફાયર વિભાગે મેજર કોર જાહેર કર્યો હતો. પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગી હતી અને હાલમાં આગ કાબૂમાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે. પીરાણા પીપળજ રોડ પરના આ દ્રશ્યો કે જ્યાં આગળ પ્લાસ્ટિકની ફેક્ટરીની અંદર આગ લાગ્યા હોવાની જાણકારી મળતા ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ. પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને હવે આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે. અમદાવાદના પીપળજ પીરાણા રોડ ઉપર આવેલી સ્પંચ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે. ફાયરની 12 થી વધુ ગાડીઓ જે છે આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો કરી રહી છે. સ્પંચ નામની કંપની છે જેમાં ખાસ કરીને પ્લાયવુડ અને કેમિકલ જે છે તે મોકલ્યું હતું અને કરીબન 1 કલાકથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ હાલ આગ ઉપર કાબૂ મેળવાયો નથી. આગ ખૂબ જ વિકરાળ છે જેના કારણે વધુ ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી છે. ફાયરના અધિકારીઓ જે છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ક્યાંક ને ક્યાંક આગને કાબૂમાં લેવા માટેના તમામ જે પ્રયત્નો છે તે કરી રહ્યા છે. આગ જે છે આપ જોઈ શકો છો કેટલી વિકરાળ છે કે કાબૂમાં લેવા માટે ખૂબ જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે જે ફાયરનો સ્ટાફ છે ખૂબ જ જહેમત કરી રહ્યું છે કે આગને કાબૂમાં લઈ શકાય છે. મળતી માહિતી પ્રમાણે સ્પંચ નામની કંપની છે કે જે કંપનીમાં મોટા ભાગે પ્લાયવુડ જે છે તે જોવા મળી રહ્યા છે, જે બિલકુલ બળીને ખાક થઈ ગયા છે. હવે જે છે 2 ભાગમાં આગ લાગ્યું હતું, જેમાં 1 ભાગમાં આગ લગભગ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે બીજા ભાગમાં આગને કાબૂમાં લેવા માટેના જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે અને અધિકારીઓ પણ અહીંયા હાજર છે અને કોશિશ કરીશું કે કેટલો સમય લાગી શકે છે
હાલ અને આગ પાછળનું શું કારણ છે તે પણ જાણવાનો પ્રયત્નો જે છે તે કરી શકાય કે કયા કારણોસર જે આગ જે છે તે લાગી હોઈ શકે છે. સર કેટલો સમય લાગી શકે છે હજી આગને કાબુમાં મેળવવા માટે? બસ ઓલમોસ્ટ આજે ફ્લેમ કટ ઓફ થઈ જશે, ફ્લેમ કટ ઓફ થઈ જશે અને સ્મોક વેન્ટિલેટ થઈ જશે એટલે ફાયર કંટ્રોલ થઈ જશે. બાકી કોઈ જાનહાનિ નથી. ફાયર ફાઇટિંગ ઓપરેશન અને સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ સક્સેસફુલી ચાલુ છે. શું કારણ હોઈ શકે છે આગ લાગવાનું? પ્રાથમિક જનરલ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ, બીડી સિગરેટ હોય શકે પણ એફએસએલના રિપોર્ટ પ્રમાણે જાણ થશે. અચ્છા, અને કેટલી ગાડીઓ આપણે અત્યારે હાલ કાર્યવાહી કરી રહી છે? 15 ગાડીઓ.